નમસ્તે. નમસ્તે. શું આપનું નામ છે? સાહેબ નારાયણભાઈ પટેલ નામ છે. અહીંયા તમે રાજકોટમાં કયા એરિયામાં રહ્યો છો? યુનિવર્સિટી રોડ ઉપર રહું છું, શિવ શક્તિ કોલોની પાસે. શેરી નંબર 5 છે અને એમાં 113 નંબર મકાન છે. હાલમાં અત્યારે હું અહીંયા રહું છું. અચ્છા સાહેબ, તમારા ઘરમાં કંઈક પ્રોબ્લમ હતો, એ પ્રોબ્લમ કોને હતો? મારા મિસિસને પ્રોબ્લમ હતો. શું પ્રોબ્લમ હતો? આપણે માહિતી એમની પાસેથી લઈએ. શું આપનું નામ છે બેન? ચેતનાબેન. ચેતનાબેન, ચેતનાબેન તમને શું પ્રોબ્લમ હતો? મને માસિક અનિયમિત હતું, પહેલેથી જ 14 વર્ષની હતી ત્યારથી આવ્યું હતું, અત્યાર સુધી અનિયમિત હતું. અત્યારે તમારી ઉંમર કેટલી છે? 45 વર્ષ. અચ્છા, તો 45 વર્ષ સુધી તમે આ પ્રોબ્લમનો સામનો કરેલો છે, બરાબર છે? તો નારાયણભાઈ, હવે આના માટે આપણે કયા કયા ડોક્ટરોની સારવાર લીધેલી છે એ મને બતાવશો તમે વિસ્તાર વાઇઝ? હા સાહેબ, એક તો રાજકોટમાં જ રેખાબેન પટેલ છે, નીલાબેન મોહિલી છે, ત્યાર પછી નીતાબેન ઠક્કર છે. આ ડોક્ટરો છે તો ગાયનેક સ્પેશિયલ છે? સ્પેશિયલ ગાયનેક છે અને એ લોકોને રાષ્ટ્રપતિના ગોલ્ડ મેડલો મળેલા છે, એવોર્ડ વિજેતા છે. હા, એવોર્ડ વિજેતા છે. અચ્છા, એવા ડોક્ટરોની તમે સારવાર લીધેલી, તો એ ડોક્ટરોએ તમને શું સજેશન આપેલું છે? હવે સાહેબ, આમાં તો એ ડોક્ટર છે, પછી અમે તો ઘણી બધી અમદાવાદમાં તૃપ્તિબેન શાહ છે, એમની પણ સારવાર કરી, ઘણી બધી દવાઓ કરી. તો એ દવાથી આપણે કોઈ રિઝલ્ટ આવેલું ખરું? સાહેબ બિલકુલ નહીં, પણ રિઝલ્ટ નથી આવ્યું, પણ એનું રિએક્શન બહુ આવ્યું. રિએક્શન તો એ શું શું રિએક્શન આવ્યું એમાં આવ્યું બતાવી શકશો? એનું સ્ટાર્ટિંગમાં વેટ સાહેબ લગભગ સમજો ને 61500 જેટલું હતું. 61500 જેટલું વેઈટ હતું. અચ્છા, પછી આ દવાઓમાં એક ટેબ્લેટ્સ પણ લેતા અને ઇન્જેક્શન પણ લેતા અને 10000 પાવ ઇન્જેક્શન આપતા. 10000 પાવ? હા, 10000 પાવ ઇન્જેક્શન. અને ઇન્જેક્શન આપવાથી સાહેબ છે તો પણ માસિક નહોતું આવતું. અચ્છા, અને એની સાઈડ ઇફેક્ટ એવી થઈ કે એને જેમ પુરુષની દાઢી ઉગે છે એવી રીતે દાઢી ઉગે છે. જોઈએ આપણે દર્શક મિત્રો કે આ બંને અત્યારે ખરેખર પુરુષની જેમ દાઢી પણ ઉગે છે અને રેઝરથી સાહેબ દાઢી કરવી પડતી. રેઝરથી દાઢી કરવી પડે છે, બરાબર, જોઈ શકાય છે. હા હા, બીજું રિએક્શન શું હતું નારાયણભાઈ? સાહેબ ઓવરવેઇટ સમજો ને કે 162 કિલોમાંથી 92 કિલો વજન થઈ ગયું. ત્યાર પછી આખા શરીરમાં પેઇન, મતલબ ઘૂંટણથી નીચેના પગમાં વધારે પડતું પેઇન થતું, આખા શરીરે ખંજવાળ આવતી. આખા શરીરે ખંજવાળ આવતું. તો આ 4 પ્રોબ્લેમો તમને રિએક્શનના રૂપમાં આવેલા છે. એક તો એમનું ઓવરવેઇટ, ત્યારબાદ તમે કહો છો ખંજવાળ આવતી હતી, ત્યાર પછી હોર્મોન્સ ચેન્જ થઈ જવાના કારણે એમને દાઢી પણ ઉગેલી છે, એ બી આપણે જોયું, બરાબર. તો ત્યાર પછી તમે કહો છો કે એને પગના પીંડીઓના દુખાવા થતા હતા. આટલા પ્રોબ્લેમો તમે સહન કર્યા છે, છતાં મેડિકલ સાયન્સમાં તમને કોઈ પણ પ્રકારનું પરિણામ નથી મળ્યું. નારાયણભાઈ, આનો ખર્ચાનો અંદાજ હશે આપણને કેટલો? લગભગ સમજો ને કે 4.5 લાખની આજુબાજુમાં ખર્ચ થયો હશે, કે જે દવાનો એ જ ખર્ચ, આપણે ડોક્ટરની ફીસ ને દવાનો ખર્ચ, આપણે બીજા આવા જવાના ધક્કા કેવું કંઈ ગણતા નથી, ખાલી એટલો જ ખર્ચ ગણીએ તો. બરાબર છે, એટલો ખર્ચ કરવા છતાં પણ મને બિલકુલ રિઝલ્ટ નહોતું મળ્યું. અને છેલ્લે રેખાબેન પટેલ જે ડોક્ટર છે અમદાવાદ રાજકોટની અંદર, કે નંબર 1 MD છે, ગાયનેક છે, જેમને રાષ્ટ્રપતિનો ગોલ્ડ મેડલ મળેલો છે, બરાબર. એ ડોક્ટરે મને એવું કહ્યું હતું કે નાનભાઈ તમારા ઘરે કદી સંતાન હોય નહીં થાય, કારણ કે અમે જે કંઈક ચેકઅપ કરવાનું હતું બધું જ અમે કરી ચૂક્યા છીએ, હવે ક્યાંય પણ એક પણ પૈસાનો ખર્ચ નહીં કરતા. કેવું રેખાબેન પટેલે તમને કહી દીધું? હા, તો એ તો સાંભળીને તમે નિરાશ પણ થઈ ગયા છો ને? સાહેબ નિરાશ તો થઈ ગયો તો બરાબર છે, પણ હું ડોક્ટરે ના પાડી હોવા છતાં પ્રયત્ન મેં ચાલુ રાખ્યા હતા. એનું કારણ એક છે કે અમે અમારા મા બાપને 11 સંતાનો છીએ, સગા 7 ભાઈઓ 4 બહેનો છીએ, બરાબર. એમાં મારા ઘરે સંતાન હતું, 15 વર્ષ જેવો સમય થઈ ગયો હતો, અને મારી માં હંમેશા ઈશ્વરને પ્રાર્થના કરતી કે ઈશ્વર તું આને કંઈક આપ, મેરું લુલું લંગડું જે કંઈ તારે ન કામનું હોય એ આપ, અને એની જો તારે જરૂર હોય તો હું એને આપીને પાછું લઈ લીધે, બરાબર. આટલી બધી એમની લાગે, એને કોઈ વાંજણી ન કે. બસ આ શબ્દ મારા મગજની અંદર એક ક્લિક થઈ ગયા હતા, અને મને એમ અને મારા મધર એવું કહેતા કે આને જો કંઈ એવું થાય ને, સારું પરિણામ આવે તો મારા આત્માને શાંતિ થાય, તો હું એના માટે સતત પ્રયત્ન કરતો હતો. સાહેબ બરાબર છે. હવે સાહેબ, આ આટલી બધી મેડિકલ સાયન્સની દવા લીધા પછી, આવા નામચીન ડોક્ટરોની તમે સારવાર લીધા પછી, તમે કહો છો 4 પ્રકારના તો રિએક્શનો આવેલા છે, તો છતાં તમને પરિણામ નથી મળ્યું, તો હાલમાં જે એમને પરિણામ મળ્યું છે એ શેનાથી મળ્યું છે? અત્યારે જે પરિણામ છે, બરાબર, અત્યારે તમારે ત્યાં સંતાન છે કે નથી? હા છે, અત્યારે મારે બેબી છે. બેબી છે, બરાબર. તો આ બેબી થવાની પાછળનું કારણ સાહેબ બતાવજો, કે આ સંતાન થવાની પાછળનું શું કારણ છે? હા, એમાં એવું છે, શેના કારણે થયું છે? હા, મને એક ભાઈ ઘનશ્યામભાઈ કરીને, એણે મને એક પાવડર સજેસ્ટ કર્યો હતો. હા છે, હા, નેચરાપોર પાવડર છે, નેટસર કંપનીનો નેચરાપોર પાવડર છે, આ પાવડર છે, મને સજેસ્ટ કર્યો હતો. મને કે આ લો તો આનાથી પરિણામ આવશે એમ, અને મને પોતાને વિશ્વાસ બેસી ગયો તો ચલો કંઈ વાંધો નહીં. પણ હવે
અમારું પુણ્ય ફળ્યું છે અને આ વસ્તુ મારી પાસે આવી બરાબર અને મેં આ શરૂઆતમાં આ ચાલુ કરી બરાબર છે. હવે મારા વિશેષ તો ફક્ત એને એવું જ હતું કે આ માસિકમાં આવવાની દવા છે બરાબર છે, એમ સમજે એ પીધી. ચાર છ મહિના પીધા પછી મને એને એવું ફરિયાદ કરી કે મને આનાથી કઈ માસિક તો ચાલુ થયું નથી, તો શા માટે પીવું છે? મેં એને કહ્યું આપણે કેટલા 15 વર્ષથી સતત આપણે દવા આપણા શરીરમાં ગઈ છે બરાબર, ના બરાબર, તો કમસે કમ 15 મહિના તો આપણે પીવું કે નહીં એમ. પછી એમ કરતા 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 છે 19 ડબ્બા અમે એને પીવડાવી દીધા બરાબર. અને પછી મેં એને બીજી એક વસ્તુ કહી કે જો ખરેખર આ વસ્તુ પીવાથી ફાયદો તો થાય છે બરાબર, તમે મને કે શું ફાયદો થયો? પાવડર તો પીવે છે, ફાયદો મને થાય છે. કઈ રીતે? એટલે કે સાહેબ મારે એને છે ને પગ બહુ દબાવવા પડતા હતા અને એ પણ રાતના 2-2.5 કલાક સુધી સતત એને પગ દબાવવા પડતા હતા, માલિશ કરવું પડતું હતું. તમારો વ્યવસાય શું છે? મારો વ્યવસાય ફાસ્ટ ફૂડ નો, અને એ મારે રાતમાં ચાલુ હોય સાહેબ, રાતનો ફાસ્ટ ફૂડ નો ચાલુ હોય એટલે રાતે ત્યાંથી આવ્યા પછી ઘરે મારે પગ દબાવવા. બરાબર, તો તમારે એની ચાકરી ફરજિયાત કરવી? ફરજિયાત કરવી પડતી. તો અત્યારે જે પગ દબાવવાનો પ્રોબ્લેમ તમે કહો છો કે એને જે પેઇન પ્રોબ્લેમ હતો, તો એ અત્યારે છે કે ના? અત્યારે તો એ બિલકુલ પ્રોબ્લેમ નથી. એનો વજન એને ખંજવાળ આવતી હતી? ના, એ બધું અત્યારે પ્રોબ્લેમ સોલ્વ. પછી વેટ બી લોસ થઈ ગયો છે ને? હા, વેટ પણ સમજો ને 92 કિલો વજન હતું, 92 માંથી અત્યારે સમજો ને લગભગ 78 ની આજુબાજુમાં છે, એટલે વેટ પણ ઘણું, તો ઘણું બધું લોસ થઈ ગયું છે. તો આ સિવાય બેન તમારા શરીરની અંદર અત્યારે શક્તિ સ્ફૂર્તિ કેવા લાગે છે? બહુ સરસ છે. તમે કામકાજ શું કરો છો બેન? તો એ કામકાજમાં તમારો સમય કેટલો આપવો પડે છે? 10-1 કલાક. તો એ કામ દરમિયાન તમને થાક લાગે છે? નહીં, બિલકુલ નહીં. બિલકુલ નથી લાગતો? તો તમને ખરેખર તમારો જે મેઇન પ્રોબ્લેમ હતો માસિક પિરિયડનો, એ સિવાય તમારે ત્યાં અત્યારે બેબીનો જન્મ થયો છે, બેબી બી છે, તો નારાયણભાઈ એ બેબીની તંદુરસ્તી કેવી છે એ હું તમને પૂછતા ભૂલી ગયો હતો. બેબીની તંદુરસ્તી તો એટલી જબરજસ્ત છે, ડોક્ટર સાહેબે ના પાડી દીધી કે તમારા ઘરે સંતાન નહીં થાય. એ ડોક્ટર સાહેબના ત્યાં રેખાબેન પટેલના ત્યાં 13 ડિસેમ્બર વહેલી સવારે સાહેબ નોર્મલ ડિલિવરી થઈ. અચ્છા, તો ડિલિવરી બી નોર્મલ થઈ? નોર્મલ ડિલિવરી થઈ, અને વજન પણ એટલું સારું, 3.5 કિલો જેટલું વજન. અને બીજું મારા મિસિસને એની જે ડિલિવરીની જે પેઇન છે, પેઇન એને પોતાને ખબર જ નથી પડી કે કેવી રીતે ડિલિવરી થઈ ગઈ. બરાબર છે, રેડી. તો આવું સારું ફર્સ્ટ ક્લાસ પરિણામ મળ્યું છે. તો ઘણા બધા દંપતીઓ નિસંતાન છે, તો આ તમારો વિડીયો ક્લિપિંગ જોઈને એ લોકોને પ્રેરણા મળશે કે ખરેખર તમારું આ ઇન્ટરવ્યૂ નહીં પણ એ કહાની છે. તો તમે બંનેએ જે કાંઈ માહિતી આપી છે તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.